नमस्कार, मैं हर्षिता गुप्ता, आप देख रहे हैं बीआरजी न्यूज। गांधी जी के 150वें जन्मदिन के अवसर पर वार्ड नंबर 2 से रंजनबेन भट्ट की अगुवाई में गांधी संकल्प यात्रा निकाली गई थी। पूरे देश में महात्मा गांधी के 150वें जन्मदिन के उपलक्ष्य में भाजपा की ओर से गांधी संकल्प यात्रा आयोजित की गई है, जिसके चलते वडोदरा में भी कल से इस गांधी संकल्प यात्रा की शुरुआत की गई है। इस पद यात्रा का आज दूसरा दिन है। यह पद यात्रा लगभग 150 किलोमीटर की दूरी तय करेगी, जो 15 दिनों तक चलने वाली है। वहीं इस यात्रा में सांसद रंजनबेन भट्ट के साथ भाजपा के कार्यकर्ता भी शामिल हैं, जिसमें इस यात्रा के दौरान आम जनता तक बापू के आदर्शों, सिद्धांतों व उनके विचारों का प्रचार किया जाएगा और इन विचारों में स्वच्छता अभियान के अंतर्गत जनता को नो प्लास्टिक यूज का संदेश दिया जाएगा, जिसके पश्चात यह पदयात्रा शहर के अन्य विस्तारों से होकर दीपक सोसाइटी पर समाप्त की जाएगी। और इस यात्रा में सांसद रंजनबेन भट्ट के साथ प्रदेश प्रमुख शब्द शरण ब्रह्म भट्ट व नगरजन भी उपस्थित रहे थे। पूज्य महात्मा गांधी जी ने 150वीं जन्म जयंती ना भाग रूपे वडोदरा ना सांसद तरीके 150 किलोमीटर अने 15 दिवस गांधी संकल्प यात्रा नु आयोजन करवामां आव्युं छे। आ यात्रा नी गईकालथी शुरुआत करी छे। આજે ઇલેક્શન વોર્ડ નંબર 2માંથી આ યાત્રાની શરૂઆત છે। આજે મારી સાથે બહુ બધા ગાંધીજી પણ છે, જેઓ એક મેસેજ આપવા વડોદરાના લોકોને ઉપસ્થિત થયા છે। અમારું આ બાળક છે જે ગાંધીજીનું સ્વરૂપ લઈને આપણને સૌ વડોદરાવાસીને મેસેજ આપી રહ્યો છે કે આવો આપણે બધા ભેગા થઈએ, વડોદરાને સ્વચ્છ બનાવીએ અને સાથે સાથે પ્લાસ્ટિક ફ્રી વડોદરા સિટી બનાવીએ। તો આજથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે ઇલેક્શન વોર્ડ નંબર 2માં આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે। આ પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી આદરણીય શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશભાઈ, મહામંત્રી સદાનંદભાઈ, કેયુરભાઈ, રાકેશભાઈ અને સાથે સાથે શહેરના ઉપાધ્યક્ષ, પંચમહાલના પ્રભારી પરાક્રમસિંહ, કોર્પોરેટર શ્રી પન્નાબેન અરવિંદભાઈ અને તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા છે। ગાયત્રી પરિવાર જોડાયો છે, નૂતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ છે, સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ છે અને સ્પેશિયલ બીઆરજી સ્કૂલ, જે ઉર્મી સ્કૂલ છે બીઆરજી ગ્રુપની, એ સ્કૂલના વિદ્યાર્થી મિત્રો આજે ગાંધીજી બનીને આ યાત્રામાં એક સંદેશ આપવા માટે આવ્યા છે કે અમે તમને બધાને એક શુભેચ્છા અને સંદેશ એ આપીએ છીએ કે આવો આપણે વડોદરાને સ્વચ્છ બનાવીએ, પ્લાસ્ટિક ફ્રી બનાવીએ। ધન્યવાદ। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।